નમસ્તે મિત્રો કેટલા બધા લોકો એવા હોય છે જેમને માટે શબ્દમાં વ્યક્ત થવું એટલે માત્ર કવિ કે લેખકના લેબલ લઈને જ કામ કરવું એ અર્થમાં સીમિત નથી હોતું અનુભૂતિનું એક આગવું વિશ્વ એમની પાસે હોય છે જે મનુષ્યના સ્વભાવ જીવન કે અનુભવો સાથે ક્યાંક ને ક્યાંક જોડાતું રહે છે પોતાના અનુભૂતિ વિશ્વના દરવાજા એ લોકો અન્ય માટે ઉઘાડે પણ છે અને અન્યના વિશ્વમાં સહજતાથી પ્રવેશી પણ જાય છે પોતાના શબ્દો દ્વારા સુચિતા કપૂરનું અનુભૂતિ વિશ્વ પણ ખુલ્લું અને વિશાળ છે જીવનનો એમના પોતાના કાર્યોનો અને સામાજિક નિસ્બતનો પડઘો એમના શબ્દોમાં સતત પ્રગટી આવે છે બાળપણથી વાંચવાનો શોખ અને મનમાં કોઈ વિચાર આવે તે લખતા રહેવાની આદતે એમને જીવનના સીધા અનુભવોમાંથી અને અનુભવો વિશે પણ લખવાની એક દિશા આપી જે વર્ષો પછી સિડલિંગ અને પછી કશિશ એવા બે કાવ્ય સંગ્રહો સુધી પહોંચી સૌરાષ્ટ્રની વાણીની મીઠાશ અને પંજાબી પરિવારમાં લગ્ન બાદ હિન્દી ભાષાના સતત વપરાશને કારણે એમને બંને ભાષાઓમાં લખવાની સહજતા મળી છે ભાવનગરની શિશુ વિહાર સંસ્થા બુધ સભા વગેરેમાં જોડાઈને સુચિતા પોતાના વાંચન લેખનની સતત ધાર કાઢતા રહ્યા છે સતત શીખતા રહ્યા છે સુચિતા પોતે ઓર્ગન એટલે કે ખાસ તો કિડની ડોનેશન અને ટ્રાન્સપ્લાન્ટને લગતા કાર્યોમાં જોડાયેલા છે જેના વિશે વિગતે વાત કરવા માટે તો આખો જુદો એપિસોડ જોઈએ આ કાર્યમાં જોડાયેલા સહકાર આપનારા લોકો પેશન્ટો તથા એમના પરિવારો સાથે થતા અનુભવોનું એક આખું જ જુદું વિશ્વ ઉઘાડી આપે એવા લખાણો એમણે ક્યાંક ક્યાંક લખ્યા તો છે જ પણ ટૂંક સમયમાં એ સત્ય ઘટનાઓ પર આધારિત કથાઓનું એક પુસ્તક લઈને પણ તેઓ આવી રહ્યા છે એક બીજું પણ સુંદર કાર્ય તેઓ કરી રહ્યા છે સર્વમિત્ર નામે ગ્રુપ સાથે જોડાઈને દર ઉનાળે તેઓ પંખીઓ માટે સુંદર મજાના માળા અને પરબડીઓ બનાવડાવીને એનું નિઃશુલ્ક વિતરણ કરાવે છે અને લોકોને પોતાને આંગણે આ મૂકવા માટે ખાસ પ્રેરે છે કે જેથી પંખીઓ આવતા રહે સુચિતાની શબ્દયાત્રા અને સામાજિક નિસ્બતના કાર્યો સમાંતરે ચાલતા રહે છે અને તે પણ કોઈપણ પ્રકારની જાહેરાતો કે ઢોલ વગાડ્યા વગર જ કશું સાબિત કરવા કે કશે પહોંચી જવાની હોડમાં સુચિતા નથી આપી શકાય તે આપી જાણવું અને વિશ્વના સીધા અનુભવોની કથા પોતાની રીતે શબ્દમાં ઉતારીને વહેંચતા રહેવું એ સુચિતાના આડંબર રહિત સ્વભાવનું એક ખૂબ મોટું જમા પાસું છે એમની રચનાઓને આજે આપણે એમના જ અવાજમાં માણીએ સ્વાગત છે સુચિતા जब भी किसी इंसान के करीब जाती हूँ एक गाँव लेकर आती हूँ खुद घायल हो जाती हूँ एक कविता लेकर आती हूँ खून से लथब हो जाती हूँ तब थोड़ा कहीं जी पाती हूँ जब तन्हाइया बांटने जाती हूँ थोड़ी और तन्हाइया बटोर लाती हूं जब किसी के सूने पुन को छूती हूं थोड़ा भी नहीं भर पाती हूं मैं और भी तन्हा हो जाती हूं जब भी किसी इंसान के करीब जाती हूं किताब बन वह अपनी कहानी बयां करता है थोड़े अनकहे पन्ने पढ़ लेती हूं दबी सिस्किया सुन लेती हूँ मैं भी पन्ना पन्ना बिखर जाती हूँ कुछ स्मीट बांटने जाती हूँ आंखें नम कर लाती हूँ अपना दर्द तो अपना है मैं उनका भी भर लाती हूँ कुछ गाओ लेकर आती हूँ कुछ कविता लेकर आती हूँ कुछ કવિતા હું એક થઈ લેતી ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ઊંડે ઊંડે હજુ એક પ્રતિબિંબ ચઢાળે છે ડોસાના કપડામાંથી હજુ એનું હૃદય એની સુગંધ શ્વસી લે છે ડોસાએ ભરેલી આડી ઊભી ચાવીવાળા થોડા ચાપા એ વારંવાર લવ લેટર માફક વાંચા કરે છે એના ચશ્માને સ્પર્શે છે તો એને તાકતી વગર બોલ્યો બધું બોલતી ડોસાની આંખો એને સામું સ્મિત આપે છે ડોસા સિવાય કોઈ પાછળ સ્કૂટર પર બેસવામાં ડરતી ડોસી ડોસાની લાકડી લઈ દોડી જાય છે કરચલીવાળા પાથળા કાંડે ડોસાનું ઘડિયાળ બાંધી એને વારંવાર ચાવી ફેરવી ડોસી સમયને આગળ પાછળ મીરખ્યા કરે છે ડોસી ક્યારેક ઓચિંતી કબાટ ખોલી ડોસાના કપડા સાથે રાખેલી કાંજીવરમની એકાદ સાડી પહેરી કાચ સામે ઊભી રહે છે એના બહેરા કાનમાં ડોસાનો જાજરમાન શબ્દ હળુકથી સંભળાઈ જાય છે પછી આખો દિવસ ડોસી મલક મલક મરક્યા કરે છે ક્યારેક ડોસી એકાએક રસોડું કબજે કરે છે ડોસાને વાવતા શીરાની સુગંધથી ઘર મહેકાવે છે પછી શેરીના ગાય કૂતરા તરવે છે ડોસી ક્યારેક ડોસાના ફોટાને તાકી રહે છે એની આંખોના ઊંડાણ છલકાઈ જાય છે ને ડોસો તું અહીં શાંતિથી રહેવા નહીં તે કહેતો ડોસીને છણકાવતો ફોટામાંથી બહાર આવી ડોસીને ગળે લગાવે છે ને ડોસી પાછું થોડું જીવી જાય છે લોકોને ડોસી વિચિત્ર લાગે છે તમને કાલે હું નહીં હોઉં તું મારા અસ્થિ વિસર્જિત નહીં પણ કરે તો ચાલશે બસ મારી પાપડના ખૂણે બાઝેલા અશ્રુબિંદુમાં થોડા સોની રીમીન સપનાના હજુ એ કદાચ તરવરતા હશે તારી આંગળીના ટેરવે એને લઈ ગંગામાં વહાવી દે છે એમ તું મને પણ મુક્ત કરી દે છે એમ તું મને પણ મુક્ત કરી દે છે